આપણે લગ્ન પ્રસંગમાં ખવાતું એવું વટાણાનું શાક આપણે વરાની રીતે બનાવીશું. તો તેના માટે અમે અહીંયા લીધા છે એક વાટકો લીલા વટાણા, થોડું લસણ, ત્રણ નંગ ટામેટાં લીધા છે, 4-5 મરચાં લીધા છે અને લીમડો લીધો છે. ટામેટાની આપણે એમાં પ્યુરી કરી દેવાની છે અને એક વાટકી બેસન લીધું છે. તો હવે અમે એને વટાણાને ધોઈ દીધા છે, હવે એને અમે બાફા મૂકીશું, પછી અમે તમને સ્ટેપ બાય સ્ટેપ એની રેસીપી બતાવીશું. પાણી નાખ્યું છે અને હવે અમે વટાણા બાફા મૂકીશું. અમે વટાણાને બાફી લીધા છે ઉકળતા પાણીમાં, એક તપેલીમાં પાણી લીધું, એમાં વટાણા નાખીને બરોબર બાફી લીધા છે અને એક કાળાવાળા વાસણમાં કાઢી લે જેથી બધું પાણી નીતરી જાય. અહીંયા અમે 4 મોટી ચમચી તેલ લીધું છે. સૌ પ્રથમ વઘારનું મરચું નાખ્યું છે, પછી થોડી રઈ નાખીશું 1/2 ટેબલસ્પૂન જેટલી, થોડું 1/2 ટેબલસ્પૂન જેટલું જીરું નાખીશું, પીચ ઓફ હિંગ નાખીશું, પછી લીમડો નાખીશું થોડો, પછી 5-6 નંગ અમે લીલા મરચાં સમાયા હતા તે નાખીશું અને અમે આ 3 નંગ ટામેટા લીધા હતા એની પ્યુરી બનાવીશું એ અમે નાખીશું. બધું ચડવા દેવાનું બરોબર, તે નાખીશું. ચણાનો લોટ બરોબર શેકી જવો જોઈએ, કાચો રહેશે તો ટેસ્ટ સારો નહીં આવે. અડધી ટેબલસ્પૂન હળદર નાખીશું, 1 ટેબલસ્પૂન લાલ મરચું નાખીશું, 1 ટેબલસ્પૂન ધાણા જીરું નાખીશું, 1 નાખ્યા છે એ બરોબર ચડી જવા જોઈએ. તેલ છૂટે ત્યાં સુધી અંદર હવે થોડું 1/2 ગ્લાસ જેટલું પાણી નાખીશું જેથી રસો થાય. બધું ચડવા દેવાનું, પછી અમે અંદર વટાણા નાખીશું છેલ્લે. અને 1 ટેબલસ્પૂન આમચૂર પાવડર પણ નાખીશું ખટાશ માટે, ગાંગડા જેટલો ગોળ નાખીશું ગળાશ માટે. આ વટાણામાં ગળપણ અને ખટાશ આવે તો જ એનાથી ટેસ્ટ સરસ આવે છે. હવે એમાં 1/2 ટીસ્પૂન જેટલું લસણ લીલું નાખીશું. લીલા વટાણા બાફીને રાખ્યા હતા તે અંદર નાખીશું. બધું 10-15 મિનિટ સુધી ચડવા દેવાનું, પછી આપણા વટાણા તૈયાર થઈ જશે. એને હવે અમે સર્વ કરીશું, ઉપરથી કોથમીર થોડી નાખવી. તમારા લીલા વટાણા અમે સર્વ કર્યા છે ભાત સાથે અને તમે આ વટાણા રોટલી સાથે, પરોઠા સાથે, પૂરી સાથે પણ ખાઈ શકો છો. અમે ભાત બનાવ્યા છે જોડે, અમને આના જોડે ભાત પસંદ છે એટલે. તો અમારા વટાણા તૈયાર થઈ ગયા છે. તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમને અમારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર બતાવજો. થેન્ક યુ.